गुड मॉर्निंग फ्रेंड्स, तोरण 12 विषय एसपी चैप्टर बीजो विभाग बीजो एम अपने शेर वेचनी पत्रक विषय आज समझ मेळवानी। तो अर्थ जो तो कि कंपनी जाहिर भरणा माटे जो आप प्रश्न पूछाय छे शेर वेचनी पत्रको अर्थ एक मार्क में पण आवतो होय घणी वार अने बे मार्क में पण पूछातो होय छे। तो जाहिर भरणा माटे विज्ञापन पत्र द्वारा शेर खरीदवा जाहिर जनता ने आमंत्रण आपे छे। એટલે આવેલ અરજીઓ અંગે શેર વેચણી માટેની નીતિ સંચાલક મંડળની સભામાં નક્કી થાય। હવે આ નીતિ અને પ્રવર્તમાન ધારા ધોરણ હેઠળ અરજદારને કેટલા શેર કયા ધોરણે ફાળવ્યા તે નક્કી થાય। ફાળવેલ શેરની વિગત દર્શાવવા પત્રકને શેર વેચણી પત્રક કહે છે, જેમાં અરજદારનું નામ, સરનામું, કેટલા શેર માટે અરજી કરી તે, કેટલા મંજૂર થયા તે, ડીમેટ ખાતા નંબર, ડિપોઝિટરી આઈડી વગેરે વિગતની અંદર દર્શાવવામાં આવે। ના સમયમાં જ કોમ્પ્યુટર સોફ્ટવેરની મદદથી અત્યારે તો વર્તમાન સમયમાં આ પત્રક તૈયાર થાય છે। પહેલાં તો સેક્રેટરીને આ બધું પત્રકમાં તૈયાર કરવામાં આવતું, હવે તો કોમ્પ્યુટરમાં જ બધી ડિટેલ્સ નાખી દો એટલે ઓટોમેટિક તમારે બધું તૈયાર થઈ જાય। તો શેર વેચણી અંગે સેક્રેટરીની ફરજ શું? તો કે ભારતીય કરારના કાયદાની સામાન્ય જોગવાઈ અને કંપની ધારાની ખાસ જોગવાઈ પ્રમાણે શેર વેચણી માટે કંપની સેક્રેટરીએ અમુક ફરજોનું પાલન કરવું પડે, જેમ કે સંચાલક મંડળની સભામાં જરૂરી ઠરાવ પસાર કરી, શિડ્યુલ બેંકમાં જરૂરી દસ્તાવો રજૂ કરીને એસ્ક્રો બેંકમાં ખાતું ખોલાવવું। હવે આપણા એસ્ક્રો બેંકનું એની તો શેર અરજીની વિધિ હતી ત્યારે જ આપણે બધું સમજી ચૂક્યા હતા, બરાબર ને મિત્રો? એટલે અત્યારે હવે ડીપમાં જતા નથી। શેરની નોંધણી કરવા માન્ય શેર બજાર સાથે સમજૂતી કરવી, જાહેર ભરણા માટે જુદા જુદા મધ્યસ્થીઓ જેવા કે લીડ મેનેજર, રજિસ્ટ્રાર, ભરણાની બેંક, ડિપોઝિટરી દલાલો વગેરે સાથે કરાર કરવા, શેર અરજી પાછી ખેંચવા અને ભરણાની યાદી બંધ થવા અંગેની કાનૂની જોગવાઈનું પાલન કરાવવું, શેર અરજીઓનું વર્ગીકરણ અને યાદી કર તૈયાર કરાવી, શેર વેચણી માટે સંચાલક મંડળની સભામાં બોલાવી, સભા અંગે સભાનોંધ તૈયાર કરવી, શેર વેચણી અંગે અરજદારોને જાણ કરવી, વર્તમાનમાં તો SMS અને ઈમેલથી પણ જાણ કરી શકાય છે, હવે અરજીની નામંજૂરી અંગે અરજદારોને જાણ કરવી, શેર વેચણી પત્રકમાં કંપનીના રજિસ્ટ્રાર સમક્ષ નોંધાવો, બાયધરી કરાર કરેલ હોય તો બાયધરી દલાલોને નક્કી કર્યા મુજબ કમિશનની રકમ ચૂકવવી, લીડ મેનેજર, ડિપોઝિટરી દલાલો, ભરાણના રજિસ્ટ્રાર વગેરેને નક્કી કર્યા મુજબ મહેતરાણીની રકમ ચૂકવવી, શેર વેચણી બાદ સમજૂતી કરેલ માન્ય શેર બજારો પર શેરની નોંધણી કરાવી વગેરે બાબતો એમાં સમાવેશ થાય। એટલે જો મિત્રો, તમે આમાં જુઓ તો પહેલું તો કે એસ્ક્રોમાં ખાતું ખોલાવો, ખાતું ખોલાવવા માટે આપણે જોઈએ કે જરૂરી કરવા, હવે તો કે માન્ય શેર બજાર સાથે સમજૂતી એટલે કે નોંધણી કરવાની થાય, બરાબર? હવે મધ્યસ્થી જેવા દલાલો વગેરે, મધ્યસ્થી જેવા કે લીડ મેનેજર, રજિસ્ટર ભગણા વગેરે સાથે કરાર, શેરથી પાછી ખેંચવા કે ભરણાની યાદી બંધ, કાનૂની જોગવાઈનું પાલન, શેરની અરજીનું વર્ગીકરણ અને યાદી તૈયાર, સંચાલક મંડળની સભા બોલાવી, સભાનું તૈયાર, બરાબર? અરજદારોને જાણ કરવી, જેનાથી કરે એનાથી, બરાબર? ના મંજૂરી અંગે અરજદારોને જાણ, કંપનીના રજિસ્ટર સમક્ષ નોંધાવવું, બાયધરી કરાર કરી દલાલને નક્કી કર્યા મુજબ કમિશન રકમ ચૂકવવી, બરાબર? મહેનતાણાની રકમ આપે એટલે જેને જેને દલાલો નક્કી કર્યા તેને રકમ આપે અને માન્ય શેર બજારમાં નોંધણી કરવી। તો આ એના પોઈન્ટ થયા, તો આ પોઈન્ટ વાઇઝ લખો ને તમે તો વધારે તમને સરળતાથી સમજી શકીએ। હવે શેરના હપ્તા જોઈએ, બરાબર મિત્રો? તો કંપની જ્યારે શેર બહાર પાડે ત્યારે શેરની મૂળ કિંમતની તમામ રકમ એક સાથે ન મંગાવે, કંપની પોતાની જરૂરિયાત મુજબ આ રકમ હપ્તે હપ્તે મંગાવી શકે છે। આમ શેર પર મંગાવવાની રકમ એટલે શેર હપ્તા, જો ટૂંકમાં પૂછાય તો આ લખવાની રહે અને સવિસ્તાર બે માર્કમાં રેમાં હોય ત્યારે આ રીતે લખવાની રહે। હવે શેર ખરીદવા અરજદાર જ્યારે અરજી કરે કે મંજૂરી વખતે નિયત અર્થ પૂછાય તો આ લખવી પડ્યો,
रकम भरिया बाद बाकी रहती रकम जरूरत चूकवा शेरधारक बंधायेल एटले के पूरेपूरा भरपाई न थयेला शेर पर बाकीनी रकम जे शेरधारकों पासेथी मगावामां आवे तेने शेर हप्तो कहेवाय। नियमनपत्रमां दर्शावेली जोगवाईनो पालन करीने जे शेर हप्ता मगावामां आवे ते रकम चूकवानी शेरधारकनी जवाबदारी छे। आवा शेर व्यक्तिगत के संयुक्त नामे होय तो ते चूकवानी जवाबदारी पण व्यक्तिगत अने संयुक्त रीते उद्भवे छे। हवे कंपनी धारानी जोगवाई जोईए तो के शेर हप्ता मंगावा नियमनपत्रमां जोगवाई करवी तो अंडरलाइन करी शको तमे अहींया नियमनपत्रमां जोगवाई करवी बराबर मित्रो। હવે શેરના બાકી હપ્તાની રકમ સમાન ધોરણે સરખી ન્યાય રીતે ભેદભાવ વગર મંગાવી સંચાલક મંડળની સભામાં હપ્તો મંગાવવા અંગેનો ઠરાવ પસાર કરવો। હપ્તાની રકમ, બેંકનું નામ, મુદત, તારીખ વગેરે દર્શાવવું માગણી પત્રમાં। ન ભરાય તો શેરની ફેરબદલીને સભ્યનો મતાધિકાર અટકાવાય। બેંકમાં શેર હપ્તાનું ખાતું ખોલાવી રકમ જમા કરવી। બે હપ્તા વચ્ચેનો સમયગાળો એક માસનો જો આવા એમસીક્યુમાં એમાં બહુ પૂછાતો હોય એક બે માર્કમાં એમાં હપ્તો સમયસર ન ભરાય તો કાયદા અનુસાર નક્કી કરેલ દરેક વ્યાજ વસૂલ કરવું એટલે કે કાયદા અનુસાર વ્યાજ વસૂલ કરવું અને આ વ્યાજ છે એ સંચાલકને જો યોગ્ય લાગે ને તો એ સંપૂર્ણ કે અંશત માફ કરી શકે એટલે આવો કોઈ નિયમ નથી કે માફ કરવું છે તો જો એને યોગ્ય લાગે તો એ માફ કરી શકે છે બરાબર મિત્રો। હવે તમે જો કે શેર હપ્તા, ત્યાગપત્ર, શેર વહેંચી પત્રક એના વિશેની આપણે સમજૂતી મેળવેલી શેર હપ્તા મંગાવવાની વિધિ છે એના વિશેનો આપણે નેક્સ્ટ લેક્ચરમાં અભ્યાસ કરીશું।